तो सोमवारे कांग्रेस आ ત્રણ ધારાસભ્યોએ પાક વીમાને લઈને ગાંધીનગર સ્થિત કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણા કર્યા હતા. મહત્વનું છે કે પાક વીમાની ચૂકવણી કરવાની વિસંગતતાઓ અને કેવી રીતે પાક વીમાની ચૂકવણી કરવામાં આવી તેનો હિસાબ માંગવા કૃષિ નિયામકની ચેમ્બરમાં બપોરથી તેઓ ધરણા પર બેઠા છે. પાક વીમાને લઈને મળી રહેલા અસંતોષના કારણે કોંગ્રેસના ધારાસભ્યો પોતાને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ધરણા કરશે. तो खेडूतों ने मिली रहे असंतोषकारक जवाब ना कारणे तेओ धरना करी रहा छे अने कांग्रेसना ब्रिजेश मिर्जा चिराग कालरिया अने ऋत्विक मकवाणा सहित खेडूतोना आगेवानो धरना पर उतर्या छे. त्यारे कांग्रेसना प्रदेश अध्यक्ष अमित चावड़ाए पण त्रणेय धारासभ्यो साथे मुलाकात करी अने योग्य जवाब नहीं मळवा पर कृषि सचिव सुधी रजूआत करवानी वात करी. आ खेडूतो एक बाजु कुदरती आफत है, अछतनी परिस्थिति है, बीजी बाजु पाक वीमो ने बाकी सहाय न मे एवं संजोगों में खेडूतोनु दर्द लईने कांग्रेस आगेवानो धारासभ्यो अहींया 24 कलाक थी धरना पर बैठा होय तेम छतां सरकारना पेटनु पाणी न आले आनाथी दुखद परिस्थिति ना होई शके. आजे अहींया निकाल नहीं आवे तो कांग्रेस आ लड़तने हजू पण आगळ लई जशे. आजे अग्र सचिव राज्यपाल ने त्यार पछी कोर्ट ने जनतानी अदालत में पण आ लड़तने आगळ लई जशे. हाल में जोड़ाई गया है अमरा संवाददाता हितल पारेख, तेमनी साथे बात करी. हितल, कांग्रेस त्रण धारासभ्य तो गई काले बपोर थी धरना पर बैठा है. आज प्रदेश अध्यक्ष अमित चावड़ा पण तेमने मळवा पहुंचा, त्यां तेमनी साथे थोड़ी वार तेओ बैठा धरना पर. हाल में शू अपडेट प्राप्त थई रही है? कृषि नियामक छे क्या? तेओ शा माटे ऑफिस नथी आवी रह्या? जी यस, चौक्स एवं कही सकते कि अत्यारे जे कृषि नियामक है बी एम मोदी एमनी खुर्शी जे छे ए खाली छे. ए गई काले बपोरना आ लोकोने मळीने गया हता ने कीधु हतु मीटिंग मां जईने आवुं छुं, पण हजु सुधी तेवो पाछा नथी आव्या. अने अमित चावड़ा अहींया आव्या हता, एमना धारासभ्यो साथे एमने वातचीत करी छे अने एमनी जे लड़त छे ए योग्य छे अने आगामी दिवसोमां एटले आजे कृषि अग्र सचिव अने राज्यपाल सुधी आ लड़त लई जवामां आवशे, आ प्रश्न लई जवामां आवशे तेवी वात करी छे. ने अत्यारे पण आ जे धारासभ्यो छे ए उपवास ઉપર અહીંયા અનશન ઉપર અને ખાસ કરીને ધરણા ઉપર બેઠા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ. ઋત્વિકભાઈ, જે પ્રકારે અધ્યક્ષ અહીંયા તમારા આઈને ગયા છે અને વાતચીત થઈ છે, આ લડત, આ જે ધરણા છે એ ક્યાં સુધી હવે? અમારા માનનીય અધ્યક્ષ શ્રી અત્યારે આવ્યા હતા, અમારી સાથે વાત કરી, એમણે અમને સાંત્વના આપી. એમની મૂળ વાત એવી હતી કે આ સરકાર છે એ બિલકુલપણે સંવેદનહીન સરકાર છે, માત્ર અહીંયા બેઠા રહેવાથી કોઈ પરિણામ આવવાનું નથી. અધિકારી અત્યારે આવે ત્યાં સુધી રાહ જુઓ, ન આવે તો ના છૂટકે આજે ઉચ્ચ અધિકારી સમક્ષ તમારી વિગત લઈને જાઓ, અને જો ત્યાં પણ અમને સાંભળવામાં ન આવે તો બપોર પછી છે એ રાજ્યપાલશ્રીનો સમય માગી અને પ્રતિનિધિમંડળ સાથે અમે રાજ્યપાલશ્રી પાસે રજૂઆત કરવા માટે જઈશું, અને એમ છતાં પણ જો નિર્ણય નહીં આવે તો અમે અદાલતનું શરણું લઈશું, અને છેવટે અમારી વાત લઈને અમે લોક અદાલત એટલે કે લોકોની વચ્ચે અમે અમારી વાત લઈને જઈશું. જી ચોક્કસ, અમિતભાઈએ જે સલાહ આપી છે કે આ અધિકારી આવે ત્યાં સુધી રાહ જુઓ, એટલે હવે ધરણા કેટલા વાગ્યા સુધી આ થશે? અમે ગઈકાલથી અહીંયા બેઠા છીએ, સરકારના પ્રતિનિધિ અને જેના ઉપર પાક વીમો નક્કી કરવાનો, જેની ઉપર પાક વીમાનો હિસાબ આપવાનો જવાબદારી છે, એવા અધિકારી ખુદ અમારાથી ભાગે છે. અમે ગુજરાતના ખેડૂતોનો પ્રતિનિધિત્વ કરીએ છીએ, એનો અર્થ એવો થયો કે સરકાર છે એ ડાયરેક્ટ ખેડૂતોથી ભાગે છે. જ્યારે સરકારને ખેડૂતની જરૂર નથી, એ સરકાર પોતે એક્સેપ્ટ કરી લીધું છે, એટલે આ ખેડૂતની જીત થઈ છે અત્યારે. કારણ કે સરકારને ખેડૂતથી ભાગવું પડે, આ ખેડૂતોની જીત છે, આ ગુજરાતના ખેડૂતોની જીત છે. જ્યારે ખેડૂતો જીતી ગયા છે ત્યારે સરકારને હજી અમે મૂકવામાં નથી. સરકાર ભાગીને ક્યાં જશે? એના ઉચ્ચ અધિકારીઓ પાસે જઈશું, સચિવ પાસે જઈશું, અગ્ર સચિવ પાસે જઈશું, ત્યાંથી આગળ જઈ અને નામદાર કોર્ટમાં જવું પડે તો ત્યાં પણ જઈશું ને જનતાની અદાલતમાં જઈશું. પણ સરકાર ભાગે છે એ આજે એને સ્વીકારી લીધું છે અને આ ખેડૂતનો વિજય છે. જી ચોક્કસ, સરકાર ભાગે છે એ પ્રકારનો આક્ષેપ છે. આપણે ખેડૂત આગેવાનને પૂછીએ કે સરકાર ભાગી રહી છે, કેમ ભાગી રહી છે, શું ઘટના છે? જો તમે છેલ્લા 24 કલાકનો ઘટનાક્રમ જોશો તો ગુજરાત રાજ્ય સરકારના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રતિનિધિએ આ વિષયે એક પણ શબ્દ બોલ્યો નથી. બહુ સીધી સાદી માંગણી આંકડાની છે, પણ રાજ્ય સરકારના એક પણ કૃષિ મંત્રી કે બીજા કોઈ મંત્રી
કહેતા નથી કે આંકડા આપવામાં વાંધો શું છે, આંકડા આપવા છે કહેતા નથી, આંકડા નથી આપવા નથી કહેતા, અને અધિકારી અડધી કલાકમાં આવું છું એમ કહી અને 24 કલાક અત્યારે 24 કલાક થાય છે હજી સુધી આવ્યા નથી, ગઈકાલે બપોર પછી નથી આવ્યા, આજની સવારે સવારની શિફ્ટમાં નથી આવ્યા, એનો સીધો અર્થ છે કે સરકાર અને સરકારના પ્રતિનિધિ બધા ભાગે છે અને ખેડૂતોના પ્રશ્નો જો જાગ્યા છે, ખેડૂતો જાગી ગયા છે, જે વિષય છે એ ખેડૂતોએ પકડી લીધો છે, એનો જવાબ આપી શકાય એમ નથી, એટલે ભાગે છે. જી ચોક્કસ એવું કહી શકાય યસ, કે અહીંયા ધરણા છે એ હવે ક્યાંક ને ક્યાંક પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે અને અધિકારી આવશે, તેમની સાથે વાત કરશે, જો અધિકારી નહીં આવે તો અગ્ર સચિવ સુધી આ ત્રણે ત્રણ ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો જશે અને પોતાની વાત રજૂ કરશે. ચોક્કસ રાજ્યપાલ સુધી જવાનો પ્લાન છે અને કોર્ટમાં જવું પડે તો આ મુદ્દા પર કોર્ટમાં પણ જશે. જી યસ જી જરૂરથી હિતલ, અહીંયા સવાલ તે થાય છે કે કૃષિ નિયામક ગઈકાલે બપોરથી ગાયબ છે, તેઓ તેમની ઓફિસ પર આવ્યા નથી આખા દિવસ દરમિયાન, આજે સવારે પણ તેઓ તેમની ઓફિસ આવ્યા નથી, ત્યારે સવાલ મુખ્ય સચિવને પણ થાય છે કે આખરે તેમના અધિકારી આવી રીતે કેવી રીતે ગાયબ થઈ શકે, જ્યારે તેમને સવાલ પૂછવામાં આવી રહ્યા છે, તેઓ જવાબ આપવા માટે બંધાયેલા છે. જી યસ ચોક્કસ એવું કહી શકાય કે જ્યારે બીએમ મોદી જે કૃષિ નિયામક છે તેઓ અહીંથી નીકળ્યા ત્યારે એમની પર ચોક્કસ ફોન આવ્યો હતો અને સ્વાભાવિક છે કે ઉપરથી સૂચનાને આધારે તેઓ અહીંથી ગાયબ થયા છે, એટલે એવું ચોક્કસ કહી શકાય. આપણે ધારાસભ્યને પૂછીએ કે જે કૃષિ નિયામક અહીંથી ગાયબ થયા છે એ તમને શું લાગે છે, સરકારની સૂચના હશે, અધિકારીઓની સૂચના હશે, શું હશે? અધિકારી અહીંયાથી ભાગ્યા છે એનો માત્ર ને માત્ર એક જ અર્થ થાય છે કે જો એ આંકડા બહાર આવે તો ખૂબ જ મોટું વ્યાપક કૌભાંડ બહાર આવી શકે એવું છે, અને એ કૌભાંડ જો બહાર આવે તો સમગ્ર દેશમાં આના પડઘા પડી શકે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ ઉથલી શકે, એવડું મોટું આ કૌભાંડ છે. એટલે માત્ર ને માત્ર આચારસંહિતાના બહાને આ આંકડાઓ જાહેર ન કરવા, એ જ માત્ર આશયથી અધિકારીઓ અહીંથી ભાગ્યા હોય એવું લાગે છે. જી ચોક્કસ યસ, હાલ જે ધારાસભ્યો છે એમને સ્પષ્ટ માનવું છે કે આ ક્રોપ કટિંગના આંકડા જાહેર કરવામાં આવે તો જે મોટું કૌભાંડ છે પાક વીમા યોજનાનું એ બહાર આવશે અને એના જ કારણે અધિકારીને સૂચનાથી અધિકારી અહીંથી ગાયબ થયા છે. જી જી જ્યોતિ હિતલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર છે અને હવે જો અહીંયા કૃષિ નિયામક નહીં આવે તો તેઓ મુખ્ય સચિવ સુધી જશે, રાજ્યપાલ સુધી જશે, જો કોઈ નિવડો નહીં આવે તો તેઓ કોર્ટના શરણે પણ જઈ શકે છે તેવું તેમણે જણાવ્યું.